કાગડો ઊંચે આકાશે ઉડે કોયલ કાઢીને કુ કુ કરે કોયલ કાઢીને કુ કુ કરે કોયલ આંબા ડાળે ઝૂલે કોયલ આંબા ડાળે ઝૂલે કબૂતર ભોડું ને ગુઘુ કરે કબૂતર ભોડું ને ગુઘુ કરે કબૂતર ફેર ફુદરડી ફરે કબૂતર ફેર ફુદરડી ફરે અરે આ બધા પક્ષીઓ તો કેવા મજા કરે છે મજા આવે છે ને તમને હા પોપટ લીલો ને મીઠું મીઠું બોલે પોપટ લીલો ને મીઠું મીઠું બોલે પોપટ ડાળે બેસીને ડોલે પોપટ ડાળે બેસીને ડોલે ચકલી નાની ચી ચી કરે અરે ચકલી કેવું બોલે હા ચકલી નાની ને ચી ફર 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 ઉડે અરે આપણે તો ચકલી પોપટ કાબર કોયલ બધા જ પક્ષી ગીત ગાયું મજા આવી ને તો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ તો આજે હું તમને અમુક મૂળાક્ષરો બતાવવાની છું તમારે મને શોધીને કહેવાના છે તો જોઈએ આપણે મૂળાક્ષરો ચાલો આ એક ચિત્ર છે ચિત્રને જુઓ ધ્યાનથી સરલું ચિત્ર છે હા ઝાડનું ચિત્ર છે હા તમે તો હોશિયાર છો બાકી ઓળખી ગયા હવે આ ઝાડમાં અને ઝાડના થડમાં મેં મૂળાક્ષરોને છુપાવી દીધા છે તમારે મને ઓળખીને કહેવાનું છે કે કયો મૂળાક્ષર છે બરાબર પાંદડા વચ્ચે થડમાં બધે મૂળાક્ષરો સંતાઈ ગયા છે તો તમારે એ મૂળાક્ષરોને શોધી કાઢવાના છે ચાલો કહો મને કે આ મૂળાક્ષર કયો છે ભ અરે વાહ તમને યાદ છે હ તો પછી ફ ક્યાં છે મને આમાંથી શોધીને કહો તો અરે વા થર્ડ માં હા તો પછી મને એ કહો કે ય ક્યાં છે તો ઉપર હા સાચી વાત છે હા તમારી અને આ મૂળાક્ષર બાકી રહ્યો તે કયો છે ધ બરાબર ને ભ ય ધ ફ અરે આ બધા સંતા કુકડી રમતા હતા બધા છુપાઈ ગયા છે હવે આપણે આ મૂળાક્ષરોને કેવી રીતે લખવાના છે તે હું તમને બતાવું છું ધ્યાનથી જોજો હા હવે આપણે લેખન કાર્ય કરવાનું છે બરાબર જોજો અને માત્ર છે બરાબર તો એને કઈ રીતે બોલશો ભો પછી નીચે શું છે યો એની નીચે શું છે ધો પછી ફો પછી આ તો સ્વર છે પરંતુ એને બે માત્ર છે તો કેવી રીતે બોલશો અ શું બોલાય એને અ અને આને પણ કાનોને માત્ર છે એટલે શું બોલાય ઓ ભો યો ધો ફો અ અને ઓ હવે કેવી રીતે લખવાનું છે તે હું તમને બતાવીશ કેવી રીતે લખવાનું યાદ છે તમને આપણે આગળ મેં તમને કહ્યું હતું કેવી રીતે લખીશું આપણે ઉપર અને નીચેની લીટીને અડીને બરાબર ચાલો લખીશું આપણે ભો શું લખવાનું છે ભો પાછું લખીશું ભો બોલતા જવાનું છે અને લખતા જવાનું છે ભો ભો બરાબર ઉપર અને નીચેની લીટીને અડીને લખવાનું છે હવે લખીશું યો શું લખવાનું છે યો બરાબર જોજો હા ઉપર અને નીચેની લીટીને અડીને જ લખવાનું છે યો શું લખીએ છીએ આપણે યો જોયું ટીચર ઉપર અને નીચેની લીટીને અડાડીને લખે છે હવે છે ધો તો ધોની લાકડી કેવી આવશે નાની તો એની બાજુમાં આપણે જે કાનો કરીએ તે પણ નાનો જ કરવાનો ધો શું લખવાનું છે પાછા બોલો વચ્ચે ગોળ મીંડું આવવું જોઈએ હા બરાબર ચાલો હવે ફો કમળના ક જેવો પણ એને પૂછડી બરાબર ને ફો પાછું લખીએ ફો બોલો ફો ચા હવે છે ગોળ મીંડાવાળો માત્ર કરે છે તેવો જ માત્ર કરવાનો છે બરાબર ચાલો હવે લખીશું આપણે લખવાનું છે ઐ બે માત્ર માત્રની ઉપર જ પાછો માત્ર કરવાનો ઐ શું કેવાય ફરી પાછા બોલો તો બરાબર હવે છેલ્લું ઓ શું બોલાયાને ઓ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે ઓ ઉપર અને નીચેની લીટીને અડીને અને કેવા અક્ષરે લખશો સુંદર અક્ષરે ઓ બરાબર તો આજે આપણે શું લખ્યું ફરી બોલો તો ભો યો ધો આવી જ રીતે ઉપર અને નીચેની લીટીને અડીને ગોળ મીંડા વાળો માત્ર વળાક વાળા સરસ અક્ષરે લખવાનું છે તો લખશો ને